બાજુવાળા તમે કોની ભેગા બેહો છો ને એના ઉપર બહુ આધાર, સલાહકાર કેવો છે એના ઉપર આધાર છે. માણા એનો હોય, એક ભાઈની માથે બહુ કરજો થઈ ગયો ને, દીકરીના લગ્ન આવ્યા પછી એમ થયું કે સારું કોઈ ઉશીનાઈ દે એમ નથી, માથે એટલા છે અને હવે કરવું શું, દીકરીનો પ્રસંગ હરખો નહીં કરું તો સમાજમાં ટીકા દે કહેવા હે, એની કરતાં હું મરી જાઉં ને તો એ સમાજની પછી ફરજ સમજીને સમાજી પ્રસંગ કરી નાખશે, માટે આપણે મરી જવું છું. એટલે એ જંગલમાં હાલ્યો જતો છે, જંગલમાં હાલ્યો જતો છો, હવે ગારું મરવું કેમ, મરવું કેમ, આપડા જંગલ ખાતા વાળા બેઠા છે અહીંયા, તાકે રાણીગાળા બાજુ ઉયો જાવ એમ, બરોબર જાતે. ઓલો વડલો છે કે નહીં ભાઈ, ઓલો વડલો, વડલા હેઠે હાવજ બેઠેલો, વડલા હેઠે એ જંગલ, ઈ પાછું આ નહોતું પાછું તેમ પાસે વડલે ગોતતાની પાસે કે હાલો લોકેશન મળી ગયો હાવજ નો ફોટો પણ, ના ના એવું નથી પાછું, જંગલના એ ગયો માણસ તો વડલા હેઠે હાવજ બેઠેલો, એ વડલા ઉપર હાવજ બેઠેલો હતો અને માણાને એમ થયું કે આની પાસે વયો જાવ ને હાવજ મને માર નાખે, તો એ મારો શરીરનું એક એનું બિચારાનું પેટ તો ભરાય, મરતો જાઉં કાંઈક તો કરતો જાઉં સત્કાર્ય, જો સત્કાર્યનો વિચાર આવ્યો એટલે હાવજ આમ બેઠેલો ને હાવજે આમ છેદ હલ્યો, ઉપર હંસ બેઠો હતો, હંસ ત્યાંથી ઉડતો ઉડતો આવેલો ને કીધું કે એ વનરાજ ભલા માણા એ માણા છે ને, તું ગાંડી ગીરનો રાજા છો અને તું એક માણા ઉપર આવું ક્રોધિત કરશો, પણ આપણે લે એની ઘેરે પ્રસંગ છે, એની દીકરીનો પ્રસંગ છે, એ બિચારો મૂંઝાણો છે અને ખરેખર મરવા જ આવે છે અને મરેલ ને તું થોડો રાજા માર, પણ થોડાક દી પહેલા વટે માર્ગો એક સારો વેપારી નીકળ્યો હતો, એને તે એને તારા સાળા કર્યા અને તેનું મારણ કર્યું અને એ મરી ગયેલો પીડ્યો, પણ એની પાસે કોથળામાં હીરા માણેક મોતી રૂપિયા રાણી શિકા પીડ્યા છે, એનો રસ્તો એને દેખાડી દે ને બિચારાને, ઓલો મરી ગયો છે અને એનું ધને અહીંયા પડ્યું છે, તો આને જો એ મળી જાય ને તો બિચારાનો વરો ઉકલી જાય. એટલે હાવજે ઓલા ભાઈનું ધોચ્યું પકડ્યું, ઊભો થયો ને એમ ધોચ્યું પકડી હાવજ મળ્યો, હાલવા ઓલો બી તો ગયો છો હવે દાજા લઈ જાય અહીંયા, એ મારતાની મારતાની, હાવજ કે સાનું મનું હાલ્યું આવીની વાહે, નહીં હું થોડો તારો બાપ ધોચ્યું મોઢામ લઉં, ઓળી ન લઉં તારી, ભલ ભલા પાડાવને ઉપાડ લીધા, તું કઈ વાડીનું મૂળું એમ, ઓલા ના મૂળું હતું, મૂળદાસ બાપુ લઈ ગયા, હાવજ આમ લઈ ગયો, જોયું તો હાવજ એને મૂકી દીધો પછી, અને ઓલે જોયું આ બધું પડેલું અને કોથળો ફેર્યો, વાહ હાવજ બાપુ વાહ, ધન્ય છે ગાંડી ગીરના હાવજ, તને ધન્ય છે, બે સપાખરા બોલ્યો આંધા તોડીયા પાંદરા વાળા, ધન્ય છે ગાંડી ગીરના હાવજ, હે નરસિંહ તને પ્રણામ, અને વરો તો ઉકેલ નાખ્યો પણ આમ જો ભૂખા નીકળાઈ ગયું, ધન મળ્યું. અને પછી ઉજો ખબર, પાંચક વર્ષ ટેટલા કર્યા તો છોકરો મોટો થયો, પાછા લગ્ન આવ્યા, પાછું થયું કે હાલ જવા દે હાવજ પાસે, હવે તારા ડોહા પછી કે વારા ઘડીએ હોય, આ વખતે હાવજ પાસે ગયો ને તેની પાસે શાળિયું બેઠું હતું, સલાહકાર બદલી ગયો સાહેબ, ઓળખરે હંસ બેઠો હતો, એટલે કીધું બાપુ કે હા મારો દીકરો લોભીઓ આજુ આવે છે, અને ગામમાં તમારી બહુ વાતું કરે છે, હાવજમાં કાંઈ હોય નહીં, એ તો હું ગયો તો મને પગે લાગ્યો ને આવી વાતું કરતો થઈ, મને તો પગે તો લાગ્યો પણ એમ કહેતો હતો, હાવજને મેં વળે પકડીને બે ઠપાટ મારીતા, કીધું મને મારતા નહીં, લો તમને ધન આપું, જો મને હાવજે ધન આપ્યું, આ ઈ છે ધન હાવજની, હવે હાવજને કોઈ કેમ કે તમને લબડેલ કહેતો થઈ મેળ આવે, હે પછી ભલે માણસ હાવજ એ હોય, હાવજને કહો કે તમારું આવું કીધું હતું, હાવજ શાળી હાવજને જો ભાઈ ઠીક છે બોલ્યા કરે, બોલ્યા કરે નો હાલે બાપુ, આપણે આબરું હું આબરું હું કહો કે ને તા તો પૂરું થઈ જાય, પછી પછી હું માન નાખ્યો, ઓલા તમારે એમ કે હું એ વાત છે, સલાહકાર બદલે છે ત્યારે કોબો ઉપડી જાય છે, એમ ઈશ્વર નજીક જવા માટે તમે કોની સલાહ લ્યો છો એના ઉપર આધાર છે. બાબુ મહાભારતમાં બે પાત્રો, બેયના પત્ની, બે બ્રાહ્મણ, એક બ્રાહ્મણના પત્ની એમ કહે છે કે તમારો મિત્ર દ્રુપદ તમે એના રાજ માટે યજ્ઞ કર્યો છે, જો લાલસાની વાત આવે છે, તમે એના માટે યજ્ઞ કર્યો અને પછી દ્રુપદને રાજ મળ્યું છે, માટે હે ગુરુ દ્રોણ તમે તમારા મિત્ર પાસે જાઓ અને એની પહેલી અડધી સંપત્તિ લઈ આવો, મારો અસ્વસ્થામાં માટે દૂધ નથી ઘરમાં. ન્યાય ગોરાણી જ મોકલે છે, ગોરને જ મોકલે છે, રાજા પાસે જ મોકલે છે, પણ લાલચ માટે જ્યારે જાય છે ત્યારે દ્રુપદ એમ કહેવાય ઓળખતા નથી, કોણ દ્રોણાચાર્ય હું તમને ઓળખતો નથી,
અને અહીંયા કેવું બને છે, સુદામાને એના ગોરાણી એટલું કહે છે, સાંભળો છો? હા, તમારી હારે ભણનાર ભગવાન કૃષ્ણ દ્વારકાનો રાજા, તમને કારી ઈચ્છા નથી થતી કે હાલ કૃષ્ણ પાસે મળવા જ આવે? અરે કે દેવી, ઈ ક્યાં દ્વારકાનો રાજા, હું તો ઝૂંપડીમાં રહેનારો બ્રાહ્મણ. જો સુદામા એક જ વાર દ્વારકા જાય ને અખિલ બ્રહ્માંડનો માલિક એને સામે મળવા માટે ડોટું દેય ભાઈ, તો ઈ સુદામાની અંદર કયો એવું તત્વ પડ્યું હતું કે અખિલ બ્રહ્માંડના માલિકને ડોટું દેવી પડે? અને આપણે હાચે હાચે વાર ગયા, હામું ન જોયું, કારણ કે અંતરનો પુકાર નથી, અંદર કાંઈક તકલીફ છે આપણામાં. હું તમારી ભેગો છું, પણ આયા ગોરાણીએ તાણ કરે તો શું કીધું કે ઈ મારથી મોટા નથી, હું મોટો છું. સુદામા કે મારે એમણામ જવાય નહીં કૃષ્ણ પાસે, મારે એની હાટું કંઈક લેતું જવું પડે. જો દેવાની ભાવના, મારે એના માટે કંઈક લેતું જવું પડે. અને ગોરાણી, મારા ઘરમાં, આપણા ઘરમાં એવું કાંઈ નથી કે દ્વારકાધીશને દઈ શકીએ. ગોરાણી રોઈ પડ્યા છે. ભૂદેવ થોડી વાર બેસો, હવે જવું છે ને દ્વારકા, હું વ્યવસ્થા કરી દઉં. પાડોહમાલી તાંદુલ લીધા. શું આપણો દેશ છે, તમે કલ્પના તો કરો. કે હિસાબ શું વાળો, એ જી નાખિયાલા ઢોયા ભારતે કાયર દેવ રે બાપ, ભારતે કાયર દેવ. વાસુદેવ ધીગાણા ના ધૂપ લીધા છે, ગીતા ના પાઠ લીધા છે, ધીગાણા ના ધૂપ લીધા છે, ગીતા ના પાઠ લીધા છે. કરું તો કરું એવો સુદામાને માથવા દેવો, મિત્ર કરું તો કરું એવો